વિરામાં સ્વાગત છે આપનું. વિરામ પર જતા પહેલા ચર્ચા ચાલી રહી હતી કે આ જે ઓવરબર્ડન છે અને તેના કારણે પોલીસ અને સરકાર છે તે આનાથી ક્યાંક ને ક્યાંક પીછો છોડાવતી હોય છે. પૂજાબેન, આપને પૂછવા માંગીશ ખાસ કરીને કે આ ઓવરબર્ડનની વાત કરવામાં આવે છે કે એક તરફ ઓછા સ્ટાફની વાત કરવામાં આવે છે, પરંતુ તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે મહિલાઓની જે સુરક્ષાઓ છે એની સામે સવાલ ઉભો થઈ રહ્યો છે. છેલ્લા કેટલા વખતની અંદર શું મહિલાઓની સ્થિતિ રહી છે? હવે હું તમને કહું મનોજભાઈ કે તમે મહારાષ્ટ્ર લઈ લો, મધ્યપ્રદેશ લઈ લો, છત્તીસગઢ લઈ લો, રાજસ્થાન લઈ લો, એમાં મગનભાઈ કે મારી સરકાર નથી, એમાં પણ ભારતીય જનતા દળ પાર્ટીની જ સરકાર છે, એમાં પણ ભાજપ છે. તો ત્યાં આવા સ્કોડ કેમ રાખવામાં નથી આવતા? કારણ કે 2015માં એનસીઆરબી નો જે ક્રાઇમ રિપોર્ટ આવ્યો છે એમાં સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ રાજસ્થાનમાં 2015માં 152 રેપ કેસો નોંધાયા છે અને 440 એસએલએફ મહિલા એસએલએફના કેસો નોંધાયા છે. એમપીમાં લઈ લો કે 10.4 ક્રાઇમ રેટ છે ત્યાંના મહિલાઓ સાથેનો. એના પછી એમાં જે ગ્વાલિયર છે એમાં 133 રેપ કેસ અને 322 એસએલએફ કેસ બતાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં જોઈ લો, મહારાષ્ટ્રમાં જોઈ લો, 166 ખાલી હું 2015ની વાત કરું છું, 166 રેપ કેસ થયા છે અને 392 એસએલએફ કેસ થયા છે. આજે પણ એ લોકોમાં કોઈ પણ રિઝલ્ટ મળ્યું નથી. છત્તીસગઢમાં જોઈ લો કે 100.4 નો ક્રાઇમ રેટ છે દર્દમાં, અને એમાં જે ક્રાઇમ રેટ છે એ છત્તીસગઢમાં થઈ રહ્યો છે. તો મહારાષ્ટ્ર લઈ લો, એમપી લઈ લો, રાજસ્થાન લઈ લો, આ જે તમામે તમામ વર્ગ છે ત્યાં પણ ભાજપની સરકાર છે, ત્યાં કેમ એમને મહિલાઓને યાદ નથી આવતી? આ ફક્ત ઉત્તર પ્રદેશમાં જે એમને કર્યું છે, અત્યારે જે આ રોમિયોગીરીનું જે ટીમ બનાવી રહ્યા છે એ ટીમમાં એવું છે કે એક મહિલા પોલીસ અને એક મહિલા મેલ અને એક ફિમેલ રાખશે, એની સાથે બીજી ટીમ. બીજી ટીમ કોણ? એનું હજી કોઈ ડિફાઇનેશન નથી આપ્યું. અનધર થિંગ કે જે આ લોકો આયકાર, હું તો ભાજપ વાળાને હંમેશાથી કહું છું કે આયકાર વાળી સરકાર છે, આયકાર લઈને મિસકોલે પાર્ટી છે, મિસકોલ મારો લેડીઝ રિટર્નો અને પછી લેડીઝને ગમે તેમ કહીને મોજાળમાં ફસાઈ નાખો, આ હંમેશા ભાજપની એક ચાલ રહી છે. હવે ગુજરાત આવી જે રોમિયોગીરીની વાત કરતા હોય તો તમને કહું કે આ જે સર્ટિફિકેટ કે આ જે આયકાર લઈને જશે, આ જે ટીમ બનાવવામાં આવશે એમને કહેશે કે યસ અમે તો રોમિયો વાળી ટીમ છે, અમે આ બધું રોકવા આવ્યા છીએ. એ જ વસ્તુ અંધારામાં ક્યાંક બે કપલ બેઠા હોય, પતિ પત્ની જોઈ બની શકે કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, તો એ બિચારા ક્યાંક ઘરમાં બધી વાત ના કરી શકતા હોય, તો એની પત્ની સાથે બહાર રોડ પર ક્યાં ઉભો હોય, તો એને એ વખતે કઈ સર્ટિફિકેટ લગ્ન લઈને ના નીકળતો હોય, ત્યારે એવા સમય આ જે આયકાર લઈને આવી ટીમો જે આયકાર લઈને ફરશે એટલે એ ત્યાં મોટા પૈસાનો તોડ કરશે, અને એમને જાણે કે સત્તા આપી દીધી હોય આવા રિયલ કપલને પણ હેરાન કરવાનું, એ રીતનો આ દુરુપયોગ થશે. એટલે આ જે ખાલી ટીમ બનાવવાથી આ સફળ નથી થવાનું, એના માટે જરૂરી છે કે ગુનેગારોને ડામો, ગુનેગારોને જેલ ભેગા કરો, ત્યારે મહિલા ઓટોમેટિક સુરક્ષિત થતી દેખાશે. જી રુઝાન, આપણે તમારી વાત સાચી છે, પણ તમે ભૂલી જાઓ છો કે ગુનેગારો કે બને છે, એક જ દિવસમાં ઉઘારીને રેપ નથી કરવા ઉભા રહી જતા. આ જ પહેલો સ્ટેપ છે ગુનેગારી કરવાનો, આ જ પહેલો સ્ટેપ છે છોકરીને છેડવાનો, અને અગર પોઝિટિવ થાય, છોકરી છેડી જાય તો એ ખુશ થાય ને આગળ વધે, એને હિંમત આવે કે આ મેં છોકરી છેડી. એટલે આ જે સ્ટેપ છે બહુ પોઝિટિવ સ્ટેપ છે. બીજી વાત, તમે જે એક્ઝામ્પલ આપ્યા, યસ આના દુરુપયોગ થઈ શકશે, એક્સેપ્ટ કરું છું, પણ હવે જયારે હસબન્ડ એન્ડ વાઇફના રિલેશન હોય, હવે ઓબ્વિયસલી જોઈન્ટ ફેમિલીમાં હું સમજી શકું છું, પણ ધેટ ડઝન્ટ મીન કે તમે રસ્તાની વચ્ચે પબ્લિક ડિસ્પ્લે ફેશનને ચુમ્મા ચાકી ચાલુ કરો, ભલે હસબન્ડ વાઇફ હોય. એટલે એ તો આપણી જે આપણી ઇન્ડિયાની જે ટ્રેડિશન છે એ ટ્રેડિશનમાં જ રહેવાનું છે. હવે તમે ચુમ્મા ચાકી ચાલુ કરો તો ના ચાલે કે અમે હસબન્ડ વાઇફ છીએ એટલે બધું ચાલે, કાલ ઉઠીને પેલો હસબન્ડ વાઇફ ને રસ્તામાં બેડરૂમ બનાવી દે, એટલે આ ના ચાલે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ એન્ડ લેટ અસ રિસ્પેક્ટ ધેટ. હા, બીજી બાજુ સારો દુરુપયોગ થાય તોડ થાય, પણ અત્યારે જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ બહુ ક્લિયર છે કે જયારે છોકરો છોકરીને છેડે છે ને એ લોકો અત્યારે ખાલી સ્કૂલ કોલેજ ને મોલ ને એની બધી બહાર ઉભી રહેશે અને છેડે છે કે નહીં જોઈ છે. આવા આવા રિપોર્ટ છે ઓલ ઓવર ધ વર્લ્ડ રિપોર્ટ છે કે જયારે પોલીસની વેન લો, પોલીસવાળા ઓન સ્ટ્રીટ હોય છે, જેને કે ફ્રીટ ઓન સ્ટ્રીટ, પોલીસ ઓન સ્ટ્રીટ જયારે ઉભા છે ત્યારે ત્યાં ગુનાઓ એટલા નથી થતા, કારણ કે લોકો મેન્ટલ પ્રેશરમાં જ આવે છે. ઓકે, એટલે ખાસ કહ્યું કે પોલીસના કપડા પહેરીને ઉભા રહેજો, એટલે પોલીસના કપડા પહેરીને ઉભા રહે એટલે મેન્ટલ પ્રેશર કરે પોલીસવાળા નહીં નહીં અભી નહીં કરને કાંઈ પકડ, જે સારા માણસો છે એના માટે ગુંડાની અત્યારે વાત નથી કરતી, ને આ જે છોકરાઓ છે એ કોઈ ગુંડા નથી, આ સારા છે, પણ એ લોકોને છેડવાની ઈચ્છા થઈ ગઈ છે, પિક્ચર બિક્ચર જોયા હશે, આ શું હશે, એટલે આપણે ત્યાંથી ડામશું, અને ત્યાંથી ડામશું તો આઈમ શ્યોર કે આગળ ના વધી શકે. ને સત્ય છે બેન, જેમ તમે તો બહુ સારા બધા રેકોર્ડો આપ્યા, એ બધા રેપ મોલેસ્ટેશન એસોલ્ટ ના આવ્યા, પણ એના પહેલા બી અમે, કારણ કે હું એક 1091 પોલીસ હાથ ચલાવતું, જોડે મારી પાસે એક બીજી લાઈન છે, એ જ લાઈન છે, પણ એમાં એ બી આવે છે કે છેડતી ઓન ફોન. હવે છેડતી ઓન ફોનમાં શું, છોકરાઓ ખાલી ફોન છોકરીને મિસ કોલ આપ્યા છેડે ફોન પર, તો હવે એ બી ડામવા માટે રસ્તા તો અત્યારે છોડો, અમે એને બી ડામવા માટે અમારી આખી એક ટીમ છે કે છોકરાને કહે કે જો ભાઈ તારો આઈ કાર્ડ ટર્મિનેટ થશે, તારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ નંબર બધા ટર્મિનેટ થશે, એ રીતે અમે છોકરાને જે છોકરીને ફોન પણ છેડે છે એ બી અમે કંટ્રોલ કરી રહ્યા છે. એટલે તમે સમજો કે આ કેટલી જરૂરી ચીજ છે, તાકી આ કંઈક મોટું એ વી વોન્ટ ટુ નિપ ઇટ ઇન ધ બડ, ના તો મોટો ગુનો ના બને, નાના ગુનામાંથી મોટો ગુનો ના બને, એટલે જ આ 509 કલમ બી અપાઈ છે. રુઝાન, તમે એક સામાજિક કાર્યકર તરીકે, એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે તમે પોતે જો આ ચલાવી રહ્યા છો તો શું સરકારની જવાબદારી નથી આ કરવાની? કારણ કે સરકાર તો ઓવરઓલ આખા રાજ્યનું 10 એકરનું આગળ ફ્રન્ટ એન્ડિંગ તો સરકારી જ છે,
ટેકનોલોજી મારી છે પણ આખર રાખું તો સરકાર જ દોડે છે ઓબ્વિયસલી ના તો કેમ કે આપણા તમામ મારા જેવા દોડતો કોઈ ગાંઠે નહીં એ તો પોલીસ વાળો જાય તો જ ગાંઠાય એટલે એ તો ચાલી રહ્યું છે પણ પોઈન્ટ અત્યારે એ નથી કે જેને કે બીજો આઈ મીન અગર મોરલ પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો પોઈન્ટ અત્યારે એ છે કે અગર આ સરકાર જ આ પોલીસો મૂકશે તો હા મારે એ સાથે એ બી એડ કરવું જોઈએ કે આ પછી પેલા જેવું ના થઈ જાય પેલું ગૌરક્ષક દલો હતા એનું પેલું બધું જે તમે સમજે ને એવું ના થવું જોઈએ બિલકુલ એની જ ભય વધારે છે કારણ કે પોલીસના સોંગમાં પણ કેટલાક લોકો આ પ્રકારે કપલને છેડતા હોય છે અને ક્યાંક મોટો મોટો તોડ પણ કરતા હોય છે અને ક્યાંક તો જે છોકરીઓ છે એની જે સુરક્ષા છે એની સામે પણ સવાલ ઉભો થતો હોય છે હા તમારી વાત સાચી છે આઈ અગ્રી વિથ યુ કારણ કે એવા કેસીસ બી જોયા છે પણ હવે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એટલે એ ટ્રેનિંગ આપવી જોઈએ સેન્સિટાઈઝ કરવા પડશે જે પોલીસ કર્મીઓ સ્કોડ માટે છે એવું જ નથી કે તમારે જેને દંડા પછાડવાના છે એ લોકોને રીતની ટ્રેનિંગ આપવાની છે કે ભાઈ આને એન્ટી રોમિયો એટલે જે છેડા થાય મસ્તી થાય છોકરીને હેરાન થાય તો તમે વચ્ચે પડો છોકરી છોકરાઓ બે વ્યવસ્થિત પીડીએ ની પબ્લિક ડિસ્ટ્રેસ એટલે પેલા ચુંબા ચાટી વાળાની પણ વ્યવસ્થિત ઉભરને વાત કરતો એમાં કશું જ ખોટું નથી એટલે એ રીતનું કેવું પણ કરવું પડશે પણ હા એમાં ઘણી વાર એવું બની શકે કે કોઈ પોતાનું શો ઓફ કરવા કારણ કે પોલીસ વાળાઓને બી જરા રોબ આપવાની આદત હોય તો શો ઓફ કરવા કંઈક નાટક વધારે ના થાય એ કંટ્રોલમાં રહેવું પડે ને એટલા માટે જે લોકોએ કહ્યું છે કે ડીસીપી લેવલે એસપી લેવલના કક્ષાના અધિકારી અને મોનિટર કરશે એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોનું મોનિટરિંગ સારું એટલે મેં તમને ફરી રિપીટ કરું છું કે સિસ્ટમ પ્રોસેસ આવા જોઈએ કે ભાઈ આજે તમે કેટલાને કર્યા શું ગુનો હતો અગર આખા સિસ્ટમ ઓન પેપર આવશે તો એક્ઝેક્ટ કામ થશે ના તો પછી આ તો આજે કર્યું ને કાલે ની આવી સ્ટોરીઓ છે ને વચ્ચે તોડપાણી થશે ફ્રીમાં જી પૂજાબેન શું કહેવું તમારું રુજાનબેન જે સર્વિસ ચાલે છે એમને સામાજિક કાર્યકર તરીકે એમની જે પણ કામગીરી કરી રહ્યા છે સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ સરકારનું બેનર એટલે કામ કરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે સરકાર વિશે જ બોલવું પડે સરકારની અગેન્સ્ટમાં ના બોલવું પડે અને સરકારની જે તથ્ય છે જે એમની હકીકત છે એ પોલ ખોલતા એમને પણ બીક લાગે પણ અમને તો બીક લાગે નહીં કારણ કે અમે તો નાગરિક છીએ બરાબર ને નગરસેવક છે પોલિટિક્સની વાત ના કરો તમે હમણાં કીધું કે અમારા સરકાર જ આગળ ટેગલાઈન છે સરકાર દ્વારા જ અમારી લાઈનો ચાલે છે હું એ વસ્તુ કહું રુજાન મેનું બોલ લો હવે એ વસ્તુ કહું કે તમે કહો છો કે ભાઈ એસપી લેવલનો માણસ કામ કરશે ડીએસપી લેવલનો માણસ કામ જે છેડછાડીની પણ એમાં કલમ છે એમાં કોઈ પણ રીતે બળજબરીની બી કલમ છે ઇવન પતિજોની પત્નીને પણ પૂછ્યા વગર અડે છે તેના પણ સેક્શનો લાગે છે તો જ્યારે એ જ મહિલાઓ ત્રસ્ત મહિલાઓ પોતાની સાથે કોઈ ગુનો થાય છે પોલીસ સ્ટેશન જાય છે તો એ પોલીસ એમને ગંભીર રીતે વાત કરે છે એમને તગેડી મૂકે છે કે તને ગમતું હશે તો તું ગઈ હોય આ રીતે અપમાનિત કરીને છોકરીને મોરલ તોડીને એમને ઘર ભેગી કરવામાં આવે છે ક્યાં કરશે જી એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ પણ જોઈએ એવી યુવતીઓને સહાયતા નથી કરતી આ ચર્ચા બિલકુલ આગળ યથાવત રાખી સમય થયો છે વિરામનું વિરામ બાદ જોઈશું કે કઈ રીતે ઓગણીસો અઠ્ઠાણું માં હરેન પંડ્યા વખતે રચના થઈ હતી ને અત્યારે તેનું શું થયું